આજના આ એનરીચમેન્ટ સેશનમાં મિત્રો તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે તમારો દોસ્ત સલીમ સોમાણી મિત્રો એક વખત મારો એક સેશન હતો પુસ્તક હતું પ્રિયા કુમારનું આમ અનધર યુ એ પુસ્તક પર વાત કરવાની ખૂબ મજા આવેલી પુસ્તકનું શીર્ષક જ એટલું બધું આકર્ષક કે તમને એ વિચાર કરતા પણ કરી મૂકે કે આઈ એમ અનધર યુ એટલે કે હું અને તમે જુદા નથી એક જ છીએ પ્રિયાકુમાર મસ્ત મજાનું પુસ્તક આલેખિત પોતાના અનુભવ પરથી કરે અને એના જીવનમાં થયું એવું હતું કે કોઈ નબળી ક્ષણ આવી એને પ્રેમમાં નિષ્ફળતા મળી અને પછી આપઘાત કરવાનું નક્કી કર્યું એ પૂર્વે એ મોટિવેશન સ્પીકર હતા વિચાર તો કરો મિત્રો કે મોટિવેશન આપનાર વ્યક્તિ છે એ નાસીપાસ થાય ના હિંમત થાય અને પછી પોતાની જિંદગી પૂર્ણ કરી નાખવાનું વિચારે પછી બદલાવ જે આવે છે અને શમન ગુરુની શોધમાં એ પોતે પહોંચી જાય છે અન્ય દેશમાં અને જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય અને પછી ટ્રાન્સફોર્મેશન થાય એનું પ્રેરણાત્મક વાત કરવાના ભાગરૂપે મસ્ત મજાનું પુસ્તક આલેખિત કરે એમાં એટલા બધા મસ્ત મજાના સિદ્ધાંતો કે એના પર તમે ચિંતન મનન કરો તો પણ એમાંથી જીવનના એવા મર્મ સમજાય કે જે આપણે આત્મસાત કરીએ તો જિંદગીમાં અનન્યપણે ખૂબ જ ફાયદો થાય વાત મિત્રો મારે એ કરવાની છે કે એ પુસ્તકનો સેશન જે જગ્યાએ હતો મોટા ભાગે વેન્યુ છે એમાં બદલાવ આવતો હોય તો લોકોને ક્યારેક શોધવામાં તકલીફ પડે કેમ્પસ એક જ હતો પણ વેન્યુ બદલાઈ ગયું હતું એટલે અમુક મિત્રોને શોધતા વાર લાગી અને થોડું ફ્રસ્ટ્રેશન એક બે મિત્રોને આવ્યું હતું ફીડબેકમાં એક મિત્ર એવું કહ્યું કે ફીડબેક આપતી વખતે મને માત્ર એ જ વાત કહેવી છે કે જ્યારે આ સેશન પૂર્વે હું આવ્યો અને મને આ ઓડિટોરિયમ મળ્યું નહીં અને જ્યારે મળ્યું ત્યારે સેશન થોડો પૂર્ણ થઈ ગયો હતો મતલબ કે થોડો આગળ ઢપી ગયો હતો તો એ વખતે એમ થયું કે આવું કેમ મારી સાથે થયું પણ પછી વાત એટલી મસ્ત હતી કે ખૂબ મજા આવી અને ફ્રસ્ટ્રેશન જિંદગીમાં સાવ નાની નાની બાબતોમાં થતું હોય તો એ યોગ્ય ન જ ગણાય અને આત્મસાત કરી મર્મ જીવનનો અને કંઈક અદ્ભુત કરવું હોય તો પ્રિન્સિપલ્સ આ પુસ્તકના બધું એ આપણને શીખવી જાય એ શિરમોર ગણી શકાય એ પ્રકારની બાબત મને આ સેશનમાં લાગે મિત્રો એક પેરેન્ટ એવા હતા કે એ પોતાની દીકરીને લઈને આવ્યા હતા અને એ દીકરી માટે આ પહેલો સેશન હતો કે કોઈ પુસ્તક પર એણે આ પ્રકારનો સેશન ક્યારેય એટેન્ડ કર્યો ન હતો ક્યારેય આ પ્રકારની પુસ્તક ગોષ્ઠી બેઠકમાં એને હાજરી આપવાનું બન્યું નહોતું એ દીકરીને એ પેરેન્ટ હંમેશા એવું પણ કહેતા કે તારે પુસ્તકો વાંચવા જોઈએ વગેરે પણ દીકરી કદાચ એક એ બીજા કારણસર એવું કરી શકતી નહોતી કે કરવું એને કદાચ ઓછું ગમતું હશે પણ જ્યારે આ સેશન પૂરો થયો અને પછી એ દીકરીએ અભિપ્રાય આપ્યો ત્યારે એમ કહ્યું કે મને બદલાવ લાવવામાં પુસ્તક તરફ લઈ જવામાં આ સેશન એટલો તો ઉપયોગી નીવડશે એવી મને કલ્પના પણ નહોતી એણે એવું પણ કહ્યું કે પહેલા તો પપ્પા મમ્મીને એવું કહેતી હતી કે મને આવું નથી મારે ત્યાં સેશનમાં હાજરી નથી આપવી પણ પપ્પા મમ્મીએ એને ઇન્સિસ્ટ કર્યું આગ્રહ કર્યો કે એક વખત તું આવ અને મજા ન આવે તો પછી તેને વચ્ચેથી પણ બહાર જોવા માટે છૂટછાટ આપવાની ભૂમિકા હું રચી દઈશ અને દીકરી આવી અને એને ખૂબ મજા આવી અને ત્યારબાદ એણે સંકલ્પ કર્યો કે પોતે પુસ્તકો વાંચશે અને એણે આઈ મનધર યુ આ પુસ્તક વાંચવા માટેની તત્પરતા દાખવી ત્યારબાદ થયું એવું કે અમુક વખત પછી એ દીકરીની મમ્મીએ મને ફોન કરીને પણ એ પુસ્તકના પ્રકાશકનું અને ક્યાંથી ઉપલબ્ધ થશે એ બધી માહિતી એને મેળવી અને પછી પુસ્તક ખરીદી લીધું અને પછી પોતે પણ વાંચ્યું એની દીકરીએ પણ વાંચ્યું અને દીકરી હવે અનેક પુસ્તકો વાંચતી થઈ ગઈ છે મિત્રો મજાની વાત એ છે કે જ્યારે પુસ્તકમાં કવત હોય અને જિંદગીમાં બદલાવ લાવી શકવાનું કદાચ એમાં સામર્થ્ય પણ હોય અને એ પુસ્તક જો યોગ્ય સમયે આપણને આપણા હાથ સુધી પહોંચતું કરવામાં કોઈ વ્યક્તિ છે એ આંગળી જિંધિયાનું પુણ્ય પામે તો એ વ્યક્તિ માટે આદર ભાવ વધે એવું મારી સાથે ઘણી બધી વખત થયું ઘણા બધા એવા અનન્ય કહી શકાય એવા પ્રોફેસર મિત્રોએ પણ ભૂતકાળમાં મને અમુક એવા પુસ્તકો છે એના સુધી જવામાં મદદ કરી એવા પુસ્તકો મારા સુધી પહોંચતા કરવામાં મદદ કરી અને હવે તો સુગમતા એવી છે કે નેટ થકી ગૂગલ થકી તમે વિશ્વના કોઈ પણ છેડે પ્રકાશિત થતા અદભુત પુસ્તકથી હંમેશા માહિતગાર થઈ શકતા હો છો આઈ એમ અનધર યુ પ્રિયા કુમાર લિખિત આ પુસ્તક વિશે એક બીજી વાત પણ મારે તમને અત્યારે કહેવી છે અને પછી આપણી વાત એ વાત એ છે કે એ પુસ્તક મારે મિત્રને કોઈ એક ગિફ્ટમાં આપ્યું હતું ભેટ તરીકે આપ્યું હતું અને એ મિત્રને ખૂબ મજા આવી હતી કે ભેટ તરીકે જ્યારે પણ પુસ્તક મળે તો મજા આવે પણ એ મિત્ર ત્યારબાદ એક યા બીજા કારણસર પુસ્તક વાંચી શક્યા નહીં અને પછી એ પુસ્તક એની પાસે પડ્યું હતું એને એક દિવસ મને બતાવ્યું અને પછી એને મને આપી દેતા એવું કહ્યું કે આ પુસ્તક હું રાખું અને હું વાંચી લઉં અને બની શકે તો પછી ત્યારબાદ એના પર સેશન પણ થાય તો એને મજા આવશે અને મિત્રો થયું એવું કે પુસ્તક વાંચવાનું શરૂ કર્યા પછી તરત જ મેં નક્કી કર્યું કે આના પર સેશન થવો જોઈએ ત્વરિત થવો જોઈએ અને પછી સેશન કર્યો એ મિત્રએ પણ એમાં હાજરી આપી અને એને એવું કહ્યું કે આ પુસ્તક મારી પાસે ભેટ સ્વરૂપે આવ્યું મેં મારા મિત્રને એટલે કે મને એને એ વાંચવા માટે આપ્યું અને ત્યારબાદ એ પુસ્તક અનેક લોકો સુધી આ સેશન થકી પહોંચી શક્યું તો એનો એને ખૂબ જ આનંદ થયો અને પછી એ મારા મિત્રએ કે જેણે મને એ પુસ્તક આપ્યું હતું એને પોતાના એ મિત્રને ફોન કરીને એવું કહ્યું જેણે એને ભેટ તરીકે આપ્યું હતું કે તારું પુસ્તક છે એ ખરેખર જીવન સાર્થક્યનો અહેસાસ કરાવે એ પ્રકારનું છે મેં નથી વાંચ્યું પણ મારા મિત્રને આપ્યું અને એણે સેશન કન્ડક્ટ કર્યો એટલે મને ખૂબ મજા આવી અને આ અભિપ્રાય આ ફીડબેક પણ એ મિત્રએ એ વખતે સેશનના અંતે બધા સાથે શેર કર્યો ત્યારબાદ જે ગ્રુપ ચાલતું હતું વોટ્સએપમાં એમાં પણ એ મિત્રએ એ વાત બધા મિત્રો સુધી મૂકી મિત્રો આ તમામ વાત અત્યારે હું તમને આ નાનકડા એનરીચમેન્ટ સેશન થકી તમારી સમક્ષ મૂકી રહ્યો છું કદાચ ક્યાંક કોઈ સ્પાર્ક થાય પ્રજ્વલિત થાય કોઈ આપણી અભીપસા એને કોઈ એક ચોક્કસ દિશા તરફ લઈ જવામાં સપનાને સાકાર કરવામાં આપણી અભિપસાને સાર્થક કરવામાં મદદ મળી શકે એવી કદાચ ભરપૂર શક્યતા ક્યાંક એમાં સમાવિષ્ટ હોય એવું પણ બને તો ડાયનેમિક બુક ફેન્સ આપે તમને મસ્ત મજાના પુસ્તકો વાંચવા માટે પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે નવું નવું વાંચો વિચારો મિત્રોમાં શેર કરો ગમતાનો કરો ગુલાલ અને મિત્રો ગમતાનો ગુલાલ કરવા માટે દરેક ક્ષણ પવિત્ર પછી તમે હો રણમાં કે અરણ્યમાં આપો રજા સલીમ સોમાણીને આવજો